નવોદય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરાવતી મારી આ ભાવિકનું બાલક ધેરણ્ય નામની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. જે મિત્રો નવોદય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તે મિત્રો અને જે મિત્રોએ મારી આ ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી છે તે મિત્રોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તમારા બહોળા ગ્રુપ સુધી મારી આ ચેનલને પહોંચાડો એ મારી વિનંતી છે. મિત્રો, ટૂંક સમયમાં આપણે NEEMS ના પણ વિડીયો ચાલુ કરવા જઈ રહ્યા છીએ, ત્યારે ધોરણ 8 માં અભ્યાસ કરતા જે વિદ્યાર્થી મિત્રો NEEMS ની પરીક્ષા આપવા ઈચ્છે છે એમના માટે પણ આપણે વિડીયો ચાલુ કરવા જઈ રહ્યા છીએ. તો જે મિત્રો ધોરણ 8 માં છે એ પણ અમારી આ ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરે જેથી તમારો આ પાયો મજબૂત થાય. બરાબર મિત્રો, હવે મિત્રો જે મિત્રોએ ને નવોદય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી છે એમને ગઈ વખતે આપણે કોયડા ઉકેલના દાખલા જોઈ ગયા છીએ. હવે મિત્રો, એક બે મિત્રોએ મને થોડા પ્રશ્નો પૂછ્યા છે મારા પર્સનલ વોટ્સઅપ નંબર ઉપર, એ મિત્રોને ઝડપથી પ્રશ્નોના જવાબ આપવા માટે પ્રયત્ન કરીશ. આજે મિત્રો આપણે અપૂર્ણાંકનું સાદું રૂપ જોવાના છીએ. મિત્રો, જો તમે નોટ અને પેન લઈને ના બેઠા હોય તો નોટ અને પેન લઈ લેજો. મિત્રો, અપૂર્ણાંકના સાદા રૂપમાં મારા જોડે એક દાખલો છે. એક ચતુર્થાંશ ગુણ્યા બે તૃતીયાંશ ગુણ્યા એક દ્વિતીયાંશ ગુણ્યા ચાર તૃતીયાંશ ગુણ્યા ત્રણ ચતુર્થાંશ વત્તા ચાર પંચમાંશ. હવે મિત્રો, એક સાદો નિયમ છે આવો, ભા ગુ સ બા, બરાબર આ એક ક્રમ છે સાદુ રૂપની. ભાગુ સભાનો મતલબ થાય છે ભાગાકાર, ભા એટલે ગુ એટલે ગુણાકાર, સ એટલે સરવાળો અને બા એટલે બાદ બાકી. જો કોઈ પણ પ્રક્રિયા ભાગાકાર ગુણાકાર સરવાળો અને બાદ બાકીની જો પ્રક્રિયા ભેગી હોય તો સૌથી પહેલા ભાગાકાર કરવો, ત્યારબાદ ગુણાકાર કરવો, ત્યારબાદ સરવાળો કરવો અને છેલ્લે બાદ બાકી કરવી. આવો મિત્ર ગણિતનો એક જનરલ અને સર્વસામાન્ય નિયમ છે. અહીંયા આપણા દાખલામાં તમે જુઓ તો આપણને ગુણાકાર અને સરવાળાનું એક મિશ્ર સાદું રૂપ દેખાય છે. આપણે સૌથી પહેલા આ નિયમ પ્રમાણે આપણા દાખલામાં ભાગાકાર હોત તો સૌથી પહેલા આપણે ભાગાકાર કરત, પણ અહીંયા ભાગાકાર નથી એટલે આપણે ભાગાકાર કરવો નથી. પણ બીજો નિયમ એટલે કે ગુણાકાર છે એટલે આપણે સૌથી પહેલા આ બધાને શું કરી દઈએ, ગુણાકાર. તો આ રકમ જે છે એ નીચે લખી નાખું છું ગુણાકાર કરવા માટે. ગુણાકારની એક ચતુર્થાંશ ગુણ્યા બે તૃતીયાંશ ગુણ્યા એક દ્વિતીયાંશ ગુણ્યા ચાર તૃતીયાંશ ગુણ્યા ત્રણ ચતુર્થાંશ. હાલ પૂરતી આપણે આ રકમને એક બાજુ મૂકી દઈએ છીએ અને અડતા નથી. બરાબર, હવે આપણે આ ગુણાકાર કરી દઈએ તો મિત્રો અહીંયા જે રકમ સરખી છે એને સૌથી પહેલા આપણે ઉડાડીએ. દાખલા તરીકે આ ત્રણ ઉડી જાય છે, અહીંયા ત્રણ ઉડી જાય, આ ચાર આ ચાર, અંશ અને છેદમાં સરખી સામ સામે હોય એને ઉડાડી દેવાય એ ઉડી જાય. એકબીજાને ભાગાકાર કરીએ, ત્રણ ચાર ભાગે ચાર કરીએ તો એક આવે, ત્રણ ભાગે ત્રણ કરીએ તો એક આવે, બે ભાગે બે કરીએ તો એક આવે. હવે મિત્રો આપણે જોઈએ તો બીજું કઈ ઉડતું હોય એવું લાગતું નથી. તો મિત્રો અહીંયા જવાબ મને કેટલો મળશે, તો એક ને એક વડે ગુણું તો અંશમાં મારે જવાબ મળશે એક, અને છેદમાં આ ચાર અને ત્રણ નો ગુણાકાર કરીએ તો બીજા કોઈ રકમ દેખાતી નથી, તો ચાર ગુણ્યા ત્રણ કરું તો બાર. બરોબર, આટલો જે પોર્શન છે આટલો જે ભાગ છે એનો જવાબ મને એક બાર અંશ મળ્યો. હવે આ પોર્શન આપણું બાકી છે તો વત્તા ચાર પંચમાંશ. બરાબર, હવે મિત્રો આવા સરવાળા આપણે શીખી ગયા છીએ, લસાઅ શોધીએ. તો મિત્રો અને લસાઅ કેટલો હશે, લસાઅ આપણે જાણીએ એક બાર પંચા સાઈઠ, કારણ કે બંને માંથી એક એકબીજાનો અવયવી કે અવયવ છે નહીં. સાઈઠ આવશે, જો આપણને આવડે તો ચોકડી ગુણાકાર, ના આવડે તો આપણી પેલી રીત એક બારાંશ ગુણ્યા ખાલી જગ્યા બરાબર ખાલી જગ્યા છેદમાં સાઈઠ. તો બાર ને કેટલા વડે ગુણીએ તો સાઈઠ આવે, તો પાંચ વડે. છેદ ને પાંચ વડે ગુણો છો તો અંશ ને પણ પાંચ વડે જ ગુણવાના, તો એક પંચા પાંચ. એ જ રીતે ચાર પંચમાંશ ગુણ્યા ખાલી જગ્યા બરાબર ખાલી જગ્યા છેદમાં સાઈઠ. આ જે લસાઅ છે આપણે છેદમાં લખીએ છીએ સમછેદી બનાવવા માટે. તો પાંચ ને કેટલા વડે ગુણીએ તો સાઈઠ આવે, તમે કહેશો સાહેબ બાર વડે. બાર પંચા સાઈઠ, છેદ ને બાર વડે ગુણ્યા તો અંશ ને પણ બાર વડે, તો બાર ચોક કેટલા થાય અડતાલીસ. તો મિત્રો અહીંયા આપણને જવાબ મળે છે પાંચ સાઈઠ અંશ વત્તા અડતાલીસ સાઈઠ અંશ. બરોબર,
બંને સમછેદી છે, કર્યા છે આપણે, આ બંને નો સરવાળો કરીએ, 48 વત્તા 5 કરીએ તો 53 જવાબ મળે, તો 53 60. મિત્રો મારો જવાબ મને મળી ગયો છે, કેટલો જવાબ આવે? 53 60. તો મિત્રો આ રીતે તમે અપૂર્ણાંક નું સાદું રૂપ આપી શકો છો. સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર બધું ભેગું હોય તો તમે ભેગા પણ એને કરી શકો છો, બરાબર મિત્રો. તો મિત્રો આવા બીજા ઉદાહરણો પણ હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ જેમાં બધું ભેગું હોય, બરાબર. આવતીકાલે આપણે એવો એક દાખલો જોઈશું કે જેમાં બધી પ્રક્રિયાઓ ભેગી હોય તો કેવી રીતે ઉકેલ લાવી શકે. નવા દાખલા સાથે આવતીકાલે ફરી મળીએ, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. મિત્રો તમને મારી આ ચેનલ ગમે તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે.